કોરોના સંક્રમણને પગલે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, પરંતુ શાળાઓ ઓનલાઈન શિક્ષણની અવેજીમાં વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે જ્યાં સુધી શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકાશે નહીં. આ નિર્ણયથી વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. તો બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળે આવતીકાલથી તમામ ધોરણોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ઘોષણા કરી છે. ખાનગી શાળા સંચાલકોનું કહેવું છે કે ફી વગર ઓનલાઈન શિક્ષણ તથા શાળા સંચાલનનો ખર્ચ ઉઠાવી શકાય તેમ નથી. સમગ્ર સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભણતર અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 4 દર્દીઓના મૃત્યુ થયા છે. 75 વર્ષીય વસંતરાય ભટ્ટ, 75 વર્ષીય સુરેશભાઈ દેવાણી, 80 વર્ષીય દેવીબેન પરમાર તથા 70 વર્ષીય દાઉદભાઈ ગનીભાઈનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં શિક્ષકોના ગ્રેડ પેમાં વધારો થયા હોવાના અહેવાલ વહેતા થયા હતા, જેને પગલે અન્ય સરકારી કર્મચારીઓ પણ ગ્રેડ પે વધારવાની માંગ કરી રહ્યા હતા. સમગ્ર મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અગત્યની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે શિક્ષકોનો 4,200 નો ગ્રેડ પે યથાવત જ છે, તેમાં કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી.